લાસ્ટ થોડા ઘણા બધા દિવસોની અંદર અમે એવા એટલા બધા યંગ પેશન્ટને જોયેલા છે કે જેને ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, કોલેસ્ટ્રોલ હોય, હાર્ટ એટેક આવેલ હોય. વી હેવ લોસ્ટ ડાયમંડ્સ વાઇલ કલેક્ટિંગ સ્ટોન્સ. આપણી જોડે રહેલા આપણે હીરાઓને ગુમાવેલા છે જસ્ટ ખાલી પથ્થરોને કલેક્ટ કરવા માટે. સ્ટ્રેસ અને હાર્ટ એટેક માટે એકદમ બંધ બેસતું છે. હું છું ડોક્ટર સ્વપ્નિલ શાહ, લાઇફસ્ટાઇલ વેલનેસ અમદાવાદમાં વેલનેસ ફિઝિશિયન અને ડાયાબિટોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું અને આજે આપણે એના વિશે જ વાત કરીશું. સ્ટ્રેસનું હાર્ટ જોડે શું લેવા દેવા છે. લાસ્ટ થોડા ઘણા બધા દિવસોની અંદર અમે એવા એટલા બધા યંગ પેશન્ટને જોયેલા છે કે જેને ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, કોલેસ્ટ્રોલ હોય, હાર્ટ એટેક આવેલ હોય. યંગ એટલે હું એવા યંગ પેશન્ટની વાત કરું છું જે એના મિડ 30માં હોય, મિડ 40માં હોય, એટલે બિલો ધ 40 યર્સ ઓફ એજમાં હવે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, હાર્ટ એટેક એ બધું કોમન થઈ ગયેલું છે. જ્યારે અમે એમને રિટ્રોગ્રેડલી એમની હિસ્ટ્રી જોતા હોઈએ છીએ, ફેમિલી હિસ્ટ્રી જોતા હોઈએ છીએ, એમની હેબિટ જોતા હોઈએ છીએ, એ બધું જોતા હોય છે, ત્યારે એક કોમન મેઇન ફેક્ટર આઈને ઉભો રહેલો છે સ્ટ્રેસ. કાં તો એક મલ્ટી એમએનસી કંપનીમાં જોબ કરતા હોય છે, કાં તો બેંક્સમાં જોબ કરતા હોય છે, કાં તો એટલા ટાર્ગેટ ઓરિયન્ટેડ, કેરિયર ઓરિયન્ટેડ હોય છે. ઘણા બધા લોકો જે છે કે જે ધારો કે એમએનસીમાં કામ કરતા હોય, જે યુએસએની કંપની માટે કામ કરતા હોય, ઇન્ડિયાથી કામ કરતા હોય, એ ગોલ બનાવીને બેઠેલા હોય ક્યાંથી ક્યાં પહોંચવું છે, અને એ બધી વસ્તુની અંદર ક્યાંક એમની ડેઇલી લાઇફસ્ટાઇલ મિસ થઈ જાય છે અને અમારી જોડે આવતા હોય છે ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ અથવા તો હાર્ટ એટેક લઈને. આ બધી વસ્તુઓ જ્યારે ફર્સ્ટ ટાઈમ ડિટેક્ટ થાય છે ત્યારે એ લોકો સ્વીકારી નથી શકતા કે મને કોઈ બેડ હેબિટ નથી, મારા કોઈ ફેમિલીમાં નાની ઉંમરે કોઈને કંઈ થયેલું નથી, છતાં બી આ વસ્તુ કેમ થાય છે. અને ઘણી વખત ડોક્ટર્સ માટે બી એ કચરજ રૂપ હોય છે કે જે સ્ટ્રેસ હતું એ તો આપણે એક માઇનર ફેક્ટર માનતા હતા, પણ અત્યારની કન્ડિશનમાં બધા જ કરતા મોટી વસ્તુ છે એક સ્ટ્રેસ થઈ ગયેલું છે. સ્ટ્રેસના કારણે તમારી ઇરેગ્યુલર લાઇફસ્ટાઇલ, ઊંઘવાના કલાકો ઉપર નીચે થઈ જતા હોય છે, તમે લેક ઓફ એક્સરસાઇઝ, રૂટીન એક્સરસાઇઝમાંથી તમે બહાર નીકળી જાઓ છો, જંક ફૂડ એ એક થઈ ગયો છે, સ્મોકિંગ એ વસ્તુને હવે એક સ્ટેટસ સિમ્બોલ તરીકે ગણવામાં આવે છે. આ બધી વસ્તુના કારણે નાની ઉંમરે ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ આવતું બહુ વધુ પડતા કેસીસ થઈ ગયેલા છે. હવે લોકોને તો એમ લાગે છે કે એમાં શું છે કે એ તો મરવાનું તો બધાને એક દિવસ છે જ, પણ મરવાની કોઈને બીક નથી હોતી. જ્યારે નાની ઉંમરે આવું થાય છે અને એના પછી તમારે લાઈફના રિસ્ટ્રિક્શન આવી જાય છે, તમે બહારનું જરાય બી ખાઈ ના શકો, તમે સુગરને ટચ ના કરી શકો, તમે સોલ્ટને ટચ ના કરી શકો, અને રેગ્યુલર મેડિકેશન લેવી પડે, અને મેડિકેશનની બી જે સાઇડ ઇફેક્ટ હોય, લોંગ ટર્મ સાઇડ ઇફેક્ટ, એને બી ટોલરેટ કરવી પડે, ત્યારે એક જીવન તમારું એમ લાગે છે કે એના કરતાં મરવું સારું. આ વસ્તુ હકીકત છે અને અમે ડે ટુ ડે લાઈફની અંદર આ જોતા હોઈએ છીએ. એટલા માટે જ હું કહું છું કે આપણે જ્યારે પથ્થરો ભેગા કરવામાં, આપણી એક કેરિયર માટે, આપણે એક ગોલ એચીવ કરવા માટે, આપણે આપણી લાઇફસ્ટાઇલ, જે રૂટીન ચાલતી હતી, જે પહેલાની જમાનામાં રૂટીન કહેવાતું 8 કલાકની, 8 અવર્સની ઊંઘ લેવી, મેડિટેશન કરવું, યોગા કરવા, રૂટીન ફિઝિકલ એક્સરસાઇઝ કરવી, 2-5 ફ્રેન્ડ જોડે જઈ ભેગા થઈને ગપ્પા મારવા, એ બધી વસ્તુ આપણે ખોઈ બેઠેલા છીએ. અને એ શેના માટે? એક કે ભાઈ આપણે પોતાની જાતને કંઈક પ્રૂવ કરવા માટે, પોતાની જાતને કંઈક એચીવ કરવા, સમાજને બતાવવા માટે. અને છેલ્લે મળે છે શું? કદાચ એ તમને મળી બી જાય, તમને તમારો ગોલ એચીવ બી થઈ જાય, પણ સાથે સાથે તમને જોડે ડાયાબિટીસ, બીપી કે કોલેસ્ટ્રોલ લાઈન ઉભું રહે છે. હું ક્યારેય એમ નથી કહેતો કે એ વસ્તુ ખોટી છે. ગોલ સેટ કરવો અથવા તો એચીવ કરવો અથવા તો એના માટે મહેનત કરવી એ ખોટી છે, બટ એટ ધ સેમ ટાઈમ નોટ એટ ધ કોસ્ટ ઓફ અવર હેલ્થ. જે આપણા વર્ષોથી કહેવાયું છે કે હેલ્થ ઇઝ વેલ્થ, એ ત્યારે પ્રૂવ થાય છે કે જ્યારે લોકોને અમે જોઈએ છીએ કે એક રોગ મટાડવા માટે આખી દુનિયામાં ફરતા હોય છે અને એના માટે લાખો કરોડો રૂપિયા ખર્ચી નાખતા હોય છે. એટલા માટે જ આજે મારે એમ કહેવું છે કે સ્ટ્રેસ માટેના જે હોય, જેને જે બી આપણી પર્સનાલિટી હોય, એના માટે બદલવા માટે એક સ્ટેપ આપણે આગળ ફોરવર્ડ જઈએ. શું શું કરી શકીએ? એક તો રેગ્યુલર સ્લીપ. ઊંઘનો મતલબ જેને ઊંઘ ગયેલી છે એને સમજાય છે, જે બિચારા 2-2, 3-3 કલાકથી ઊંઘ નથી લઈ શકતા એમને સમજાય છે ઊંઘનો મતલબ શું છે. અને આપણે એ મળેલી ઊંઘને ડિસ્ટર્બ કરીએ છીએ આપણા કામની પાછળ. તો બેસિકલી રેગ્યુલરલી એકોર્ડિંગ ટુ પેશન્ટની રિક્વાયર પ્રમાણે 6-8 અવર્સની ઊંઘ લેવી જ પડે. એનાથી વધુ કશું નથી. મતલબ કે તમે તમારા કામના અવર્સ ચેન્જ કરી શકો, પણ ઊંઘ માટે ક્યારે એ ના કરી શકો. એટલા માટે રેગ્યુલર સ્લીપ ઇઝ મસ્ટ. સેકન્ડ થિંગ, દુનિયામાં થોડાક જાડા ચામડીના બનવામાં કંઈ ખોટું નથી.
બેઝિકલી જે લોકો વધુ પડતા ઇમોશનલ હોય છે, જે લોકો દરેક વસ્તુને એક લઈ લેતા હોય છે, એ લોકો ઉપર વધુ પડતો હાર્ટ સ્ટ્રેસ રહેતો હોય છે અને સ્ટ્રેસના કારણે એમને હાર્ટના ઇન્ફ્લામેટરી માર્કર્સ વધતા હોય છે, બીપી આવતો હોય છે, ડાયાબિટીસ આવતો હોય છે અને છેલ્લે હાર્ટ એટેક આવતો હોય છે. તો એટલા માટે થોડોક પોતાનો નેચર ચેન્જ કરીને એક થોડા જાડા ચામડીના બનવામાં કશું ખોટું નથી. થર્ડ, મેડિટેશન, યોગા, એક્સરસાઇઝ, જે વર્ષોથી આપણો એક પાર્ટ હતો, આપણે વર્ષોથી એક જે કહેતા હતા કે યોગીઓથી, યોગી મુનિઓથી ચાલતું આવેલું છે, એ વસ્તુને આપણે હવે એક સાઈડમાં મૂકી દીધેલું છે. જે માણસ ખાલી એક કે બે મહિના બી મેડિટેશન યોગાની પ્રેક્ટિસ કરી દે તો એ ક્યારેય એ વસ્તુનો ફાયદાથી અજાણ નથી રહી શકતો હતો. અને એ વસ્તુ મેડિકલ સાયન્સમાં બી પ્રૂવડ છે. ઘણા બધા કેસની અંદર અમે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર રિવર્સ થતા જોતા હોઈએ છીએ કે જે જ્યારે એમની લાઇફસ્ટાઇલ બદલી દેતા હોય છે. એટલે કે ડાયાબિટીસ બી રિવર્સ થઈ શકે, બીપી બી રિવર્સ થઈ શકે, હાર્ટ એટેકના જે બ્લોકેજ છે એમાં બી ઘણી વખત અંશે રિવર્સલ થઈ શકે. પણ એના માટે તમારે લાઇફસ્ટાઇલ બદલવી પડે ને એના માટે જ સ્ટ્રેસનો ફેક્ટર ઉપર તમારે કંટ્રોલ કરવો પડે. એના સિવાય રેગ્યુલર હેલ્થ ચેકઅપ, એને આપણે સૌથી ઇગ્નોર્ડ પાર્ટમાં મૂકતા હોઈએ છીએ. આપણને એમ લાગે છે હજુ તો હું 30 વર્ષનો છું, મને શું થવાનું છે. એ વસ્તુ હવે સદંતર ખોટી છે. ઘણા બધા પેશન્ટની અંદર જ્યારે અમે ફર્સ્ટ ટાઈમ ડાયાબિટીસ જોતા હોય તો 500-550 એ કઈ બીજા દિવસે નથી આવી જતો હતો. વર્ષો એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ એમના અંદર હોય છે. પણ જ્યારે એને તમે પકડી નથી પાડી શકતા હોતા ત્યારે આ વસ્તુનું થતું હોય છે કે અચાનક જ કંઈક એટલું મોટું આઈને ઉભું રહેતું હોય છે. એટલા માટે રેગ્યુલર હેલ્થ ચેકઅપ તમારા ડોક્ટરને સલાહ મુજબ કરાવવી પડે. કોઈ એનો કોસ્ટ હોતો નથી, 1500 રૂપિયાની અંદર એ ચેકઅપ થઈ જતા હોય છે. એના લીધે તમારે એન્યુઅલી હેલ્થ ચેકઅપમાં તમારે અને તમારા ફેમિલી મેમ્બરને લઈ જવું પડે. બેઝિકલી જ્યારે બી તમે સ્ટ્રેસને કંટ્રોલ કરો છો ત્યારે તમારું 50% કામ મેડિસિનનું એ સ્ટ્રેસનું જ લઈ લેતું હોય છે અને તેમાંથી મેડિસિનનો દવાનો ડોઝ બી ઓછો થઈ શકતો હોય છે. માટે જ આજે આપણું એક સ્ટેપ એવી લઈએ કે જે આપણે અત્યાર સુધી પથ્થરો ભેગા કર્યા છીએ એ પથ્થરોને છોડીને ક્યાંક કંઈક ડાયમંડની શોધમાં નીકળીએ અને એક આપણે જે વર્ષોથી ચાલતી હતી પ્રેક્ટિસ, મેડિટેશન, યોગા, એક્સરસાઇઝ, ગુડ હેલ્ધી ડાયટ એને અનુસરીએ તો ઘણી બધી રીતે સમાજની અંદર, ફ્યુચરની અંદર આ વસ્તુનું પ્રમાણ ઓછું થવાની શક્યતા છે. થેન્ક યુ.